નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. આજના મુખ્ય સમાચારોમાં આગળ વધતા પહેલાં, જો તમે મારી ચેનલમાં નવા હોવ અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને અમારી ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા આવનારા કોઈ પણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે. અને જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે પણ શેર જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરે છે. ગઈકાલે દિવસ દરમિયાન મહુવામાં સૌથી વધુ 2.48 ઇંચ, જ્યારે 22 તાલુકાઓમાં 1 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે ગુજરાતમાં ગઈકાલે 170 કરતાં પણ વધારે તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે 23 જૂન બાદ 5 દિવસ સુધી વરસાદની ઓછી શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોરોના કેસો હળવા પડી રહ્યા છે. ગઈકાલે ગુજરાતમાં માત્ર 151 કોરોનાના નવા કેસો નોંધાયા હતા, જ્યારે 2 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ પણ થયા હતા. મોટા શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 36, વડોદરામાં 7, સુરતમાં 16 અને રાજકોટમાં 9 કોરોનાના નવા કેસો નોંધાયા હતા. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો રસીકરણને લઈને દેશમાં નવો રેકોર્ડ બન્યો છે. ગઈકાલે 80 લાખ થી પણ વધારે લોકોનું દેશમાં રસીકરણ કરવામાં આવ્યું. ગુજરાતમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 4,87,960 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજે 6 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં રેકોર્ડ બ્રેક 13,71,171 લોકોનું રસીકરણ થયું. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું, વેલ ડન ઇન્ડિયા. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ 10નું સ્કૂલોએ તૈયાર કરેલ પરિણામ જ ઓનલાઈન મૂકવામાં આવશે. ધોરણ 10માં આ વર્ષે બોર્ડની પરીક્ષા રદ થતાં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જેનું પરિણામ સ્કૂલોએ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે બોર્ડ દ્વારા હવે થોડા દિવસમાં જ ઓનલાઈન પરિણામ જાહેર કરી દેવામાં આવશે અને જે સ્કૂલોએ તૈયાર કરેલું હશે તે જ ઓનલાઈન મૂકવામાં આવશે. 24મીએ પરિણામ જાહેર થાય તેવી શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે, જ્યારે ઘણી સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓને રિઝલ્ટ પણ બતાવી દીધું છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગઈકાલે રાત્રે સૌરાષ્ટ્રવાસીઓને આશ્ચર્યમાં ગરકાવ કરતી ઘટના બની હતી. સૌરાષ્ટ્રમાં ભેદી ધડાકા સાથે આકાશમાં રહસ્યમય ચમકતો પદાર્થ દેખાયો હતો. સૌરાષ્ટ્ર પંથકમાં રાત્રે લાઇટ ધરાવતી ઉલ્કા જેવી વસ્તુ જોવા મળી હતી. ભેદી લાઇટના ફોટા, વિડીયો અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકોએ જેટ ફાઇટર નીકળ્યા પછી આ ભયંકર કડાકો થયો હોવાનું અનુમાન લગાવ્યું હતું. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ 12 કોમર્સની માર્કશીટ તૈયાર કરવામાં ધોરણ 10ના ગણિતના વિષયની અવગણના કરવામાં આવી છે. કોમર્સના એકાઉન્ટ આંકડાશાસ્ત્રમાં ગણિત જ પાયોનો વિષય છે. સામાન્ય પ્રવાહમાં ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનના માર્ક જ ગણવામાં આવશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર ખેડૂત આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. ખેડૂત આગેવાનોએ અંદરખાને બેઠક યોજી હતી. ગઈકાલે ઉપલેટા, ભાવનગર સહિતના શહેરોમાં ખેડૂતોના કૃષિ આંદોલનના સમર્થનમાં દેખાવો પણ થયા હતા. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા કોઈ પણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે.